नमस्कार मित्रों, स्वागत है तमारो मारी चैनल HS टीच लाइन मा। मित्रों तमे जोई रहा छो HS टीच लाइन एजुकेशन NCERT ना नवा पाठ्यक्रम प्रमाणे। जो हजु सुधी तमे आ चैनल ने लाइक सब्सक्राइब अने शेयर न करी होय तो चोक्कस थी करी देजो। वधु माहिती तमने आ चैनल ना डिस्क्रिप्शन बॉक्स माथी पण मळी शकशे। तो चालो आपणे जईए वीडियो तरफ। नमस्कार विद्यार्थी मित्रों, अंग्रेजी मा त्रीजो पाठ जेनो नाम छे जेंडर, उच्चार जेंडर था जेनो अर्थ जाति। जाति नो बीजो नाम छे लिंग। तो जाति एटले शू? स्त्री पुरुष नो भेद पारखवा माटे जाति वपराय छे। एटले कोई पण व्यक्ति स्त्री छे के पुरुष छे ते जाणवा माटे जाति ना प्रकार त्रण छे। नंबर एक मेस्क्युलिन, मेस्क्युलिन नो अर्थ थाय पुल्लिंग। नंबर बे फेमिनिन, फेमिनिन नो अर्थ थाय स्त्रीलिंग। नंबर त्रण कॉमन, कॉमन नो अर्थ थाय सर्व सामान्य। तो जातिना त्रणेय प्रकार विषे आपणे जाणीए। सौथी पहला पुल्लिंग विषे, जे ना पुरुष जातिनो उल्लेख करे ते पुल्लिंग छे। एक्जाम्पल तरीके ब्रधर एटले के भाई, बॉय एटले के छोकरो, किंग एटले के राजा। आ त्रणेय वर्ड्स पुल्लिंग छे। ब्रधर भाई, बॉय छोकरो, किंग राजा। आ व्यक्ति भले 5 वर्षनी उम्रनो होय के 15 वर्षनी उम्रनो होय के 50 वर्षनी उम्रनो होय, પણ તે પુરુષ જાતિનો ઉલ્લેખ કરે છે તેથી તે પુલ્લિંગ છે। બીજું જોઈએ સ્ત્રીલિંગ, જે નામ સ્ત્રી જાતિનો ઉલ્લેખ કરે તે સ્ત્રીલિંગ છે। એક્ઝામ્પલ તરીકે સિસ્ટર એટલે કે બહેન, ગર્લ એટલે કે છોકરી, ક્વીન એટલે કે રાણી। આ ત્રણેય વર્ડ્સ સ્ત્રીલિંગ છે। પછી ભલે તે 5 વર્ષની હોય, 20 વર્ષની હોય કે 70 વર્ષની હોય, જો તે સ્ત્રી જાતિનો ઉલ્લેખ કરે તો તે સ્ત્રીલિંગ છે। પણ અહીંયા સર્વસામાન્ય, જે નામ સ્ત્રી પુરુષ બંનેનો ઉલ્લેખ કરે તે સર્વસામાન્ય છે। તો અહીંયા સ્ત્રી પુરુષ બંનેનો સમાવેશ આમાં થઈ જાય છે તે સર્વસામાન્ય વર્ડ્સ છે। એક્ઝામ્પલ તરીકે પેરેન્ટ્સ, પેરેન્ટ્સનો અર્થ થાય માતા પિતા। પેરેન્ટ્સમાં માતા પિતાનો વર્ડ્સ એક સર્વસામાન્ય છે। ચાઇલ્ડ એટલે કે બાળક, પછી તે છોકરી હોય કે છોકરો હોય તેને ચાઇલ્ડ કહેવાય છે। ડૉક્ટર, પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય તે ડૉક્ટર એક સર્વસામાન્ય વર્ડ છે જે બંનેનો ઉલ્લેખ કરે છે। તે જ રીતે અહીંયા પહેલા બોક્સની અંદર પુલ્લિંગના વર્ડ્સ આપેલા છે, બીજા બોક્સમાં સ્ત્રીલિંગના વર્ડ્સ આપેલા છે, ત્રીજા બોક્સમાં સર્વસામાન્ય વર્ડ્સ આપેલા છે। તો અહીં જોઈએ તો ગમે તે એક એક્ઝામ્પલ તરીકે લાયન, લાયન એક પુલ્લિંગ છે, મેસ્ક્યુલિન છે, જેનો સ્ત્રીલિંગ કરવામાં આવે એટલે કે ફેમિનિન કરવામાં આવે તો લાયનિસ બની જાય છે। તે રીતે ટાઈગર છે તો ટાઈગ્રીસ બની જાય છે, હીરો છે તો હિરોઈન બની જાય છે, જે પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગમાં ફેરવી શકાય છે। સ્ટુડન્ટ્સ, સિંગર્સ, લોયર્સ, ડાન્સર્સ, ટીચર, આર્ટિસ્ટ, લીડર, તો આ બધા વર્ડ્સ એક સર્વસામાન્ય વર્ડ છે જે પુરુષ અને સ્ત્રી બંનેનો ઉલ્લેખ કરે છે। એક્સેપ્શન્સ છે, ચેન્જ ધ જેન્ડર ઓફ વર્ડ્સ, એટલે કે શબ્દની જાતિ બદલો। પહેલી લાઇનમાં જેટલા વર્ડ્સ આપેલા છે તે
તે તમામ વર્ડ્સ મેસ્કિલિન એટલે કે પુલ્લિંગ છે. બીજી લાઇનમાં જેટલા વર્ડ્સ આપેલા છે તે ફેમિનિન એટલે કે સ્ત્રીલિંગ છે. તો પહેલા હંમેશા પુલ્લિંગ વર્ડ્સ આપેલા હોય છે, જેના જવાબ તરીકે આપણે સ્ત્રીલિંગ વર્ડ્સ લખવાના હોય છે. ફાધર અંગ્રેજી વર્ડ્સ પુલ્લિંગ તરીકે, જેનો અંગ્રેજી વર્ડ્સ સ્ત્રીલિંગ મધર થાય. અંકલ અંગ્રેજી વર્ડ પુલ્લિંગ તરીકે, જેનો સ્ત્રીલિંગ વર્ડ આંટ થાય. મેન અંગ્રેજી વર્ડ પુલ્લિંગ તરીકે, જેનો સ્ત્રીલિંગ વર્ડ્સ વુમન થાય. બુલનો કાઉ થાય, હસબેન્ડનો વાઇફ થાય, ડેડનો મોમ થાય અને સરનો મેડમ થાય. આ રીતે ચેન્જ ધ જેન્ડરમાં પહેલાં પુલ્લિંગ જાતિ આપેલો હોય છે અને જવાબ તરીકે આપણે સ્ત્રી જાતિમાં લખવાનું હોય છે.